नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय गुजराती। गुजराती में आपने पूरक वाचनना 5 पाठ जोई गया। आजे आपने 14मी कविता छे उड़े रे गुलाल, जेना कवि छे नटवर पटेल। उड़े रे गुलाल एना कविताना शीर्षक परथी ज आपने समझी जाइए छे कि आ कविता में कया तेहवारनुं वर्णन हशे। तमे क्यों जोईए? होळीनुं। होळी बाळकोनी नाना मोटा सौनो प्रिय तेहवार छे। आ काव्यमां कविए जुदा जुदा उत्सवो पैकी होळी धुळेटीनी उजवणीना प्रसंगनुं सुंदर वर्णन कर्युं छे। तमारा पाठ्यपुस्तकना पाना नंबर 82 ઉપર આ કવિતા આવેલી છે। તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલી લેજો। ઉડે રે ગુલાલ, ઘેરૈયાની આવી ટોળી। ઉડે રે ગુલાલ, ઘેરૈયાની આવી ટોળી। ઉડે રે ગુલાલ, આલો પૈસા આજે હોળી। ઉડે રે ગુલાલ, આલો પૈસા આજે હોળી। ઉડે રે ગુલાલ એટલે કે ઘેરૈયા, ઘેરૈયા હોળી રમનારાઓની ટોળી આવી છે અને ચોમે ગુલાલ ઉડી રહ્યો છે। હોળીનો તહેવાર આવે એ પહેલાં આપણે પણ આપણા ઘરની આજુબાજુ છે એ ઓલા ઢોલ વગાડી અને જે રાજસ્થાની લોકો હોય છે તે આવતા હોય છે એને શું કહેવાય? એવાને ઘેરૈયા કહેવાય। ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, આલો પૈસા આજે હોળી। ઉડે રે ગુલાલ એમ પૈસા આપો, ટોળી ટોળી છે એ લોકોને કહે છે કે આજે હોળી છે અને અમારે અમારે આનંદ કરવા પૈસા આપો અને ચોમેર ગુલાલ ઉડી રહ્યું છે। રંગભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા। ઉડે રે ગુલાલ, પોતપોતાની પિચકારીમાં રંગ ભરીને લાવ્યા છે અને બધી જગ્યાએ ગુલાલ ઉડી રહ્યું છે। જે દોડીને જતા રહ્યા તે ફાવી ગયા એમ માને છે, પણ ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ, અહીં જે દોડીને જતા રહ્યા તેને ફાવી ગયા એમ સમજે છે। પછી કાકાની ટોપી ઉછાળી, તાનમાં આવી અને બધા જે હોળી રમતા હોય છે એ કાકા હોય છે એમની ટોપી ઉછાળે છે અને ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે। ટોળાએ મર્યાદા લોપી ઉડે રે ગુલાલ એટલે કે સભ્યતા મર્યાદા લોપી એટલે લોપ કરી। ટોળાએ મર્યાદા લોપ કરી એટલે કે અડગી મૂકી અને ઉડે રે ગુલાલ। ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાલ, હોળીના તહેવાર હોય તો ખજૂર ધાણી અને શ્રીફળ એનો મુખ્ય પ્રસાદ છે એટલે કે ટોળીઓ ખજૂર ધાણી અને શ્રીફળનો પ્રસાદ માંગે છે અને ચારે બાજુ ગુલાલ ઉડે છે। ત્યારબાદ મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ, લાગો મળી જતાં પોતાના લાગો એટલે પોતાના હકની રકમ મળી જવાથી તે આગળ વધે છે। ભાભીની ભીંજી ચુંદલડી ઉડે રે ગુલાલ, ભાભીની ચુંદડી ભીંજાઈ જાય છે અને ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે। કાકાની રંગી દો તલડી ઉડે રે ગુલાલ, કાકા છે એની ધોતી પણ રંગાઈ ગઈ છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, રંગો છે હોળીનો તહેવાર છે એ રંગોનો તહેવાર છે અને એમાં સૌ સરખા નાના મોટા સૌ બધા રંગે રંગાય છે અને ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે। માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ એટલે કે નખરા ના ના છોડી અને ગુલાલ ઉડાડી અને હોળી રમો એ અહીં સમજાવવામાં આવ્યું છે। સૌની સરખી રીતે હોળી રંગે છે, નખરા છોડી અને સૌ આનંદ માણો, આજે ગુલાલ ઉડે છે। ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ,
આલો પૈસા આજે હોળી ઉડે રે ગુલાલ, રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ, કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ, ટોળાએ મરજાદા લોપી ઉડે રે ગુલાલ, ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાલ, મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ, ભાભીની બીંજી ચુંદલડી ઉડે રે ગુલાલ, કાકાની રંગી ધોતલડી ઉડે રે ગુલાલ, રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં હોળીનું વર્ણન કરવામાં આવ્યું છે અને એના ચિત્રો પણ આપવામાં આવ્યા છે। તમારે આ કવિતા હજી એકવાર વાંચવાની છે, ત્યારબાદ તેના શબ્દ સમજૂતી છે એ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાની રહેશે। હવે એની નીચે જુઓ, ભાષા સજ્જતા આપેલી છે। ભાષા સજ્જતામાં શું છે કે હશ્વ ઈ અને દીર્ઘ ઈ એમ જ હશ્વ ઉ અને દીર્ઘ ઉ વચ્ચે ભેદ ધરાવે છે, પણ એ ભેદ ઉચ્ચારમાં જળવાતો નથી। બિન અને દીન, હશ્વ ઈ છે એ જલ્દી બોલે છે, જ્યારે દીર્ઘ ઈ છે એ લાંબું બોલાય છે, હશ્વ ઉ છે એ ટૂંકું બોલાય છે, જ્યારે પુ એ હશ્વ ઉ હોય છે સોરી દીર્ઘ ઉ હોય છે એ લાંબું બોલાય છે। અહીં હશ્વ ઈ અને દીર્ઘ ઈ અને હશ્વ ઉ અને દીર્ઘ ઉ શબ્દોમાં બોલવામાં આપણે ફેર નથી લાગતો, પણ એનો અર્થ છે એ બદલાઈ જાય છે એ અહીં સમજાવવામાં આવ્યું છે। હવે જુઓ, દિન હશ્વ ઈ છે, દિન એટલે દિવસ અને દિન દીર્ઘ ઈ છે તો દિન એટલે ગરીબ। ત્યારબાદ પાણી, પાણીમાં હશ્વ ઈ એટલે હશ્વ હોય તો પાણી એટલે હાથ અને પાણી લંબાવીને દીર્ઘ ઈ છે તો તેનું શું થશે, જળ, પાણી એટલે જળ। ત્યારબાદ ધૂની, ધૂની ધૂની એટલે નદી અને ધૂની એટલે તરંગી, બરોબર। હવે પૂર, પૂર એટલે નગર અને પૂર એટલે જે એકદમ વધારે વરસાદ આવે અને જ્યારે જળસંકટ ફેલાય એને શું કહેવાય, પૂર આવે નદીઓમાં પૂર એને પૂર। અને બીજું હશ્વ ઉ છે તો શું થશે, પૂર એટલે નગર। અહીં એટલે શાપ અને અહીં દીર્ઘ છે એટલે અહીંયા આ સ્થળે। નાસ્તો, શ અડધો છે તો હળવો ખોરાક, જ્યારે નાસ્તો શ આખો છે તો ભાગતો, એટલે કે નાસીને ભાગીને ચોર આવે અને નાસી જાય તો એ શું કહેવાય, નાસ્તો ભાગતો, એવી રીતે આપણે બોલીએ ને તો એ શું કહેવાય, નાસ્તો, તો એનો અર્થ થશે ભાગતો। ત્યારબાદ ગુણ, ગુણ એટલે વિશેષતા અને ગુણ દીર્ઘ ઉ છે તો ગુણ એટલે થેલો। ત્યારબાદ ચીર, ચીર એટલે હશ્વ ઈ, ચીર એટલે લાંબુ અને ચીર આમ લંબાવીને બોલાય તો શું થશે, વસ્ત્ર। મા એટલે માતા અને મા ની ઉપર મીંડું છે તો શું થઈ જાય છે, અંદર, બરોબર। આમાં ઘણા બીજા બધા શબ્દો પણ છે, જે ધારો કે કુંજન એટલે ખરાબ માણસ અને કુંજન એટલે કોયલનો અવાજ, શર એટલે બાણ અને શર એટલે સરોવર। આવા શબ્દો છે જે હશ્વ ઈ અને દીર્ઘ ઈ કરવાથી, હશ્વ ઉ કે દીર્ઘ ઉ કરવાથી તેનો અર્થ જ આખો બદલાઈ જાય છે। ત્યારબાદ જુઓ તો નીચે સ્વાધ્યાયના નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। કોની ટોળી આવી રહી છે, કોની ટોળી આવી રહી છે તો જવાબમાં શું આવશે, ગેરૈયાની ટોળી આવી રહી છે, ગેરૈયાની, ગેરૈયાની ટોળી આવી રહી છે। કોની ટોળી આવી રહી છે તો ગેરૈયાની ટોળી આવી રહી છે। ટોળાએ મર્યાદા વટાવતા શું કર્યું તો જવાબ આવશે,
ટોળાએ મર્યાદા વટાવતા કાકાની ટોપી ઉછાળી. શું કર્યું? કાકાની ટોપી ઉછાળી. કાકાની ટોપી ઉછાળી. ત્યારબાદ ખજૂર ધાણી શ્રીફળ કોણ માંગે છે? તો જવાબ આવશે ગેરૈયા છે, એ ખજૂર ધાણી અને શ્રીફળ માંગે છે. ત્યારબાદ લાગો એટલે શું? તો લાગો એટલે ડાકુ અથવા પોતાના હકની રકમ. શબ્દ સમજૂતીમાં પણ આપેલું છે કે લાગો એટલે શું? તો લાગો એટલે ડાકુ અથવા પોતાના હકની રકમ. પાંચમું છે, નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે? નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે? તો નખરા છોડીને કવિ આનંદ માણવાનું કહે છે. નખરા છોડી અને કવિ આનંદ માણવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે કરવાનું રહેશે. તમારી ગુજરાતીની નોટમાં પહેલાં શબ્દાર્થ લખજો, ત્યારબાદ રસ્વઈ અને રસ્વવાળા શબ્દો છે એ તમારે વ્યાકરણની બુકમાં લખવાનું રહેશે, અને પ્રશ્નોના જવાબ છે એ તમારે શબ્દાર્થ નીચે નોટમાં લખવાના રહેશે. અસ્તુ.